જામનગર શહેર તથા જિલ્લામાં ફરી એક વખત કોરોનાના કેસોમાં ભયજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 31 કેસ સહિત જિલ્લામાં કુલ 53 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 10 દર્દીઓના મૃત્યુ થતાં મહામારીનો જીવલેણ સિલસિલો ફરી શરૂ થયો છે. લોકો સાવધાની નહીં રાખે તો શહેર તથા જિલ્લામાં કોરોના યમરાજ બનીને ફરતો થઈ જશે. તંત્ર રાત્રિ કર્ફ્યુ જેવા કડક પગલાં ભરે એ પહેલા લોકોએ જ બિનજરૂરી હરવા ફરવાનું ટાળી જવાબદાર નાગરિકનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. જામનગર જિલ્લા પ્રભારી સચિવ નલિનભાઈ ઉપાધ્યાએ કોરોના સંક્રમણના નિયંત્રણ માટે કલેક્ટર કચેરીએ બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યા પછી તેમણે કામદાર કોલોની રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રસીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ રસીકરણ કરાવનાર લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ 40થી વધુ ગુનાઓ નોંધાયા છે. એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડ પછી જયેશ નકલી પાસપોર્ટ આધારે વિદેશ ફરાર થઈ ગયો હતો. આ અંગે જામનગર ગ્રામ્ય DYSP કૃણાલ દેસાઈ દ્વારા જયેશ ઉપરાંત 3 સાગરીત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.